15 શહેર સંપૂર્ણ લોકડાઉન કરાયું તેમજ અમુક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા. ઈડર શહેર ખાતે ગુરુવારની રાત્રે એક 30 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શુક્રવારની સવારથી સંપૂર્ણ ઈડર બંધ થઈ ગયું હતું. ઈડર રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે રહેતા આશાબેન જયંતિભાઈ આદિવાસીને કોરોના પોઝિટિવ આવતા ઈડર શહેરના અમુક વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈ ઈડર વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ પાડવાનો નિર્ણય લેવાયો હતો. ઈડરમાં પોઝિટિવ રિપોર્ટ આવતા જ ઈડર શહેરના પાલિકા પ્રમુખ જેએસ કુંપાવત, ચીફ ઓફિસર એલબી દેસાઈ, મામલતદાર કોદરવી સાહેબ, ઈડર સીએચઓ ચારણ સાહેબ તેમજ પ્રાંત અધિકારી અને પોલીસની હાજરીમાં બેઠક યોજાઈ હતી અને ઈડર શહેરના નાયકનગર, રામટેકરી, વિજયનગર સોસાયટી, પહાડના છાપરા, દલજીનગર જેવા એરિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ એરિયાને કાપડના પડદા બાંધી બંધ કરાયા હતા. તેમજ ઈડર ભિલોડા 3 રસ્તાથી ઝીણવટભરી ચેકિંગ કરીને આવનાર ગાડીઓમાં ઈડર પ્રવેશ અપાયો હતો. ઈડર પોલીસ અને નિવૃત્ત આર્મી જવાનો ખડે પગે ઈડરવાસીઓની સેવામાં લાગીને પોતાની કોરોના વોરિયર્સની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી ઈડરથી કોરોના ભગવામાં 24 કલાક લાગેલા રહ્યા છે. સંજય નાયક સાથે નરેશ પટેલનો રિપોર્ટ, બીજી ન્યૂઝ ઈડર.